સ્વાગત છે મિત્રો ગુજુકન્ચનલમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારી પાસે ઈ પાન કાર્ડ છે જે તમે એપ્લાય કરેલું છે અને તમારે ફિઝિકલ પાન કાર્ડ એપ્લાય કરવું હોય તો તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો બીજો આ વિડીયોની અંદર બીજો એક બીજો તો પણ થઈ શકે છે કે તમારી પાસે કોઈ પણ પાન કાર્ડ નથી અને જો તમારે પાન કાર્ડ એપ્લાય કરવું હોય તો તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો એ તો આ એક વિડીયોની અંદર બંને ટોપિક આપણે કવર કરશું મેઇન ટોપિક આ વિડીયોનો એ છે કે તમારી પાસે જો પાન કાર્ડ છે અને તમારે ફિઝિકલ પાન કાર્ડ છે એ તમારે કઈ રીતે એપ્લાય કરવું અને તમારી પાસે પાન કાર્ડ છે જ નહીં એ તમે કઈ રીતે એપ્લાય કરી શકો એ બંને ટોપિક આ વિડીયોમાં આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો જો તમારી પાસે પાન કાર્ડ નથી તો આ ઇન્કમ ઇન્કમટેક્સની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં તમે તમારે કોઈપણ પ્રકારની ફી પે કરવાની નથી તમારા જો ઇમરજન્સી પાન કાર્ડની જરૂર છે તો તમને આ ઇન્કમ ઇન્કમટેક્સની ઓફિશિયલ વેબસાઇટની મદદથી તમને ઇન્સ્ટન્ટ પાન અહીંયા મળી જશે જેનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે એનો તમને આઈ બટન ઉપર આપી દઈશ આ વિડીયો તમે જોઈ શકો છો કે જેમાં તમારે તમારે પાન ગેટ ન્યુ પાન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે તમારો આધાર નંબર નાખ દેવાનો છે પછી તમારે ઓટીપી આવશે ઓટીપી વેલિડેટ કરી દેવાનું છે પછી તમારી આધાર ડેટા છે એની સાથે ફેચ થઈ જશે પછી જે ડેટા તમારી પાસે આવી જાય એ તમારે ઓકે કરી દેવાનું છે એટલે તમને તમારું ઇન્સ્ટન્ટ પાન છે તમને અહીંયા મળી જશે આ પાન છે એ તમારું ઈ પાન કહેવાય છે જેમાં તમારી કોઈ સિગ્નેચર હોતી નથી ઠીક છે અને ઈ પાન પણ પણ કહી શકીએ છીએ તો આનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે એની લિંક તમને હું આઈ બટન ઉપર આપી દઈશ અને લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ જે તમે જોઈ શકો છો તો હવે આપણે વાત કરીએ કે આ જો તમારી પાસે ઈ પાન છે અને તમારે જો ફિઝિકલ એને મંગાવવું છે તમારી ઘરે એ તમે કઈ રીતે મંગાવી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરીએ હવે તો એની માટે તમારે અહીંયા ગૂગલમાં પાન કાર્ડ રીપ્રિન્ટ એવું લખી નાખવાનો છે એટલે આ એનએસડીએલની ઓફિશિયલ વેબસાઇટ આવશે એમાં તમારે આવી જવાનું છે અહીંયા તમને જે પાન નંબર તમારો ઓલોકેટ થયો છે એ અહીંયા નાખી દેવાનો છે પછી તમારે તમારો આધાર નંબર અહીંયા નાખી દેવાનો છે અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે જીએસટી નંબર ઓપ્શનલ છે આ કન્ફર્મ કરવાના છે કોડ નાખી દેવાના છે અને પછી તમારે જે આ કાર્ડ રીપ્રિન્ટ કરવાના છે એ તમને પચાસ રૂપિયા અહીંયા તમારે ઓનલાઈન પે કરવાના છે તમારા અહીંયા આધાર નંબર નાખશો એટલે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર ઓટીપી આવશે એ ઓટીપી તમારે નાખી દેવાનો છે એટલે તમારું પાન કાર્ડ છે એ પ્રિન્ટ થઈને આવી જશે એમાં તમારે જે ફોટો હશે એ તમારો ઓનલાઈન જે આધાર કાર્ડની અંદર હશે ત્યાંથી ફેદ થઈ જશે અને આની અંદર ચિગ સિગ્નેચર આવશે નહીં જો તમારે સિગ્નેચરવાળું પાન કાર્ડ જોતું હોય તો એની માટે તમારે અલગથી પ્રોસેસ કરવી હોય છે તો હવે આપણે વાત કરીએ કે તમારે સિગ્નેચરવાળું પાન કાર્ડ જો જોતું હોય તો તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો સિગ્નેચરવાળા કાર્ડ એપ્લાય કરવા માટે તમારે પાન કાર્ડ ચેન્જીસ ઓફ કરેક્શન કેમ કે તમારી પાસે અહીંયા પાન કાર્ડ છે ઓલરેડી જો તમારી પાસે પાન કાર્ડ નથી તો તમારે ન્યૂ સિલેક્ટ કરવાનું છે બંનેમાં સેમ જ ઓલમોસ્ટ પ્રોસેસ છે બંનેમાં સેમ જ ઓલમોસ્ટ ડેટા તમારી પાસે માગે છે જો તમારી પાસે અહીંયા ઈ પાન કઢાવેલું છે તો તમારે એ સિલેક્ટ કરવાનું નથી કેમ કે તમારી પાસે ઓલરેડી પાન નંબર તમારો લોકેટ થઈ ગયો છે જો તમારે ડાયરેક્ટ પાન કાર્ડ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો જેનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે અને જે આપણે ત્યાં ચેન્જીસ કરવાના છે સિગ્નેચર એડ કરવાના છીએ એ બનેની સેમ જ પ્રોસેસ છે તો અહીંયા આપણે અત્યારે રીપ્રિન્ટ કરવા માગીએ છીએ આપણું પાન કાર્ડ સિગ્નેચરવાળું તો અહીંયા ચેન્જીસ ઓર કરેક્શન ઓર રી પ્રિન્ટ ઓફ પાન કાર્ડ એની પર આપણે ક્લિક કરીએ છીએ પછી આપણી કેટેગરી અહીંયા ઇન્ડિવિજ્યુઅલ આવશે બાય ડિફોલ્ટ અહીંયા તમારે આપણું નેમ નાખી દઈએ છે અહીંયા ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે અહીંયા ઈમેલ આઈડી અહીંયા મોબાઈલ નંબર આ બધા હું ફેક ડેટા નાખી દઉં છું તમારે જે ડેટા હોય તમારો સાચો અહીંયા નાખી દેવાનો છે અહીંયા તમને જે પાન નંબર તમારો એલોકેટ થયો છે એ પાન નંબરની અહીં માહિતી નાખી દેવાની છે અહીંયા આપણે સબમિટ કરી દીધું છે એટલે તમને આ તમારો ટોકન નંબર અહીંયા મળી જશે આ ટોકન નંબર છે એ તમારે નોટ કરી દેવાનો છે કેમ કે આ એપ્લિકેશન માં જો તમે લોગ ઇન કે લોગ આઉટ માં તમારે ઇશ્યુ આવતો હોય તો તમારો ડેટા છે અહીંયા સેવ રહેશે એટલે આ ટોકન નંબર તમારે નોટ કરી લેવાનો છે પછી અહીંયા તમે હાઉ ડુ યુ સબમિટ યોર પાન એપ્લિકેશન તમે પાન એપ્લિકેશન કઈ રીતે સબમિટ કરવા માંગો છો એની અંદર અહીંયા તમને ત્રણ ઓપ્શન દેખા છે એમાં એક છે પેપરલેસ એમાં તમારે કોઈ પણ વસ્તુ કરવાની નથી આધાર નંબર સાથે તમારો ડેટા મેચ થઈ જશે અને તમે પાન કાર્ડ છે અહીંયા મગાવી શકો છો પણ આપણે અત્યારે અહીંયા જરૂરિયાત એવી છે કે આપણે પાન કાર્ડ છે આપણે ઇમેજની અંદર સિગ્નેચર આપણે જોવે છે એટલે આપણે અહીંયા સબમિટ સ્કેન ઇમેજ થ્રુ ઈ સાઇન અહીંયા આપણે ઇમેજ અને સિગ્નેચર છે એ બંને અપલોડ કરવાના છે અને આની અંદર આપણે પ્રોટીન સિલેક્ટ કરી લેવાનું છે થર્ડ ઓપ્શન એવો છે કે તમારે ફોરવર્ડ એપ્લિકેશન ડોક્યુમેન્ટ ફિઝિકલી જો તમારે આ ફોર્મ ભરાઈ જાય એટલે આ ડોક્યુમેન્ટ છે ફિઝિકલી સબમિટ કરવાના રહેશે આના એડ્રેસ ઉપર જેની માહિતી આ તમે ફોર્મ સબમિટ કરી દેશો ત્યારે તમને જોવા મળશે જે આપણે આગળ વાત કરીશું કે આ એડ્રેસ ઉપર તમારે મોકલવાનું રહેશે તો આપણે અહીંયા સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરી લઈએ છીએ અહીંયા તમારે તમારો પાન કાર્ડ નંબર નાખી દેવાનો છે અહીંયા આપણે આધાર નંબર છે લાસ્ટ ફોર ડિજિટ એ નાખી દેવાના છે પછી નેમ પર પાન અહીંયા તમારે ડેટા નાખી દેવાનો છે પછી અહીંયા ફૂલ નેમ તમારું આવશે એ તમારે અહીં નાખી દેવાનું છે પછી ડેટ ઓફ બર્થ નાખી દેવાનું છે તમારે તમારું જેન્ડર નાખી દેવાનું છે અહીંયા ફોટો મિસ મેચ અને સિગ્નેચર મિસ મેચ બંને ઓટોમેટિક આવશે કેમ કે આપણે બંને અપડેટ કરવા માગીએ છીએ અને એ આપણે સિલેક્ટ કર્યું છે કેમ કે બીજો કોઈ ડેટા આપણે અપલોડ કરવા માગતા નથી એટલે આ બંને ઓટો સિલેક્ટ થશે ઠીક છે પછી અહીંયા તમારે તમારા ફાધરનું નામ નાખી દેવાનું છે એની સરનેમ એનું મિડલ નેમ પછી અહીંયા માહિતી આવશે કે તમે શું અહીંયા પ્રિન્ટ કરવા માગો છો પેરેન્ટનું નામ કે મધરનું નામ તો અહીંયા હું ફાધરનું નામ સિલેક્ટ કરી દઉં છું અહીંયા તમારે એડ્રેસ નાખી દેવાનું છે તો હું અહીંયા કોઈ બધા ફેક ડેટા નાખી દઉં છું તમારે છે અહીંયા સાચા ડેટા નાખી દેવાના છે પછી અહીંયા પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એમાં તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ કરવાનું છે તો એમાં આપણે આધાર સિલેક્ટ કરી લઈએ છીએ આમાં પણ આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ છીએ આમાં પણ આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ છીએ અને પ્રૂફ ઓફ પાનની અંદર અહીંયા કોપી ઓફ પાન કાર્ડ એ આપણે સિલેક્ટ કરી દઈએ છીએ માય નેમ એમાં આપણે આપણું નેમ નાખી દઈએ છીએ પછી હિમસેલ્ફ આવશે અને આઈ એન્ક્લોઝ બે ડોક્યુમેન્ટ આપણે અહીંયા એન્ક્લોઝ કર્યા છે અને જે તમારું પ્લેસ છે અહીંયા આપણે નાખી દઈએ છીએ હું રેન્ડમલી એમને ભરી દઉં છું બરાબર છે પણ તમારે વ્યવસ્થિત અહીંયા છે બધો ડેટા અપલોડ કરવાનો રહેશે અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દઉં છું એની માટે અહીંયા તમારે ફાઇલ સિલેક્ટેડ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા હું સાઇન સિલેક્ટ કરી દઉં છું સોરી પછી હું અહીંયા સિગ્નેચર અપલોડ કરી દઉં છું તો એમાં પણ અહીંયા સ્ક્રીનશોટ જ કરી દઉં છું હું ચાલી જાય તો સારું ઓકે ચાલી ગયું એ બી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું સટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટની અંદર અહીંયા આપણે આધાર કાર્ડ આપણે સિલેક્ટ કર્યું છે એટલે અહીંયા આપણે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે તો હું અહીંયા આધાર કાર્ડ અપલોડ કરી દઉં છું અને એ પીડીએફ ફાઇલ હોવી જોઈએ અને ત્રણસો કેબીથી વધારે ન હોવો જોઈએ તો હું અહીંયા ફાઇલ સિલેક્ટ કરું છું આ પીડીએફ ત્રણસો કેબીથી નથી ઓકે તો હું આ રેન્ડમલી કોઈ ફાઇલ પડી છે હું કરી દઉં છું ચાલી જાય તો ઠીક છે અપલોડ

લાસ્ટ સોરી ફર્સ્ટ એ ડિજિટ છે આધાર કાર્ડના એ અહીંયા નાખી દેવાના છે પછી તમારું જે નેમ હોય એ અહીંયા નાખી દેવાનું છે પછી આ ડેટા તમારે ચેક કરી લેવાના છે બધા ઠીક છે આપણે અહીંયા ડોક્યુમેન્ટ બધા ઓકે લાગે છે અપલોડ કરી રહ્યા એટલે મીન્સ કે ઓકે જ છે આજે કન્ફર્મ કરી લઈએ છીએ મારે તો ઓકે નથી પણ તમારે બધા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત અપલોડ કરવાના છે આ એકવાર તમારે ચેક કરી લેવાનું છે અને પછી અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે કેમ કે પછી કોઈ તમે વસ્તુ છે અહીંયા એડિટ કરી શકશો નહીં પછી જે આવશે એ તમારે અહીંયા ફી પે કરવાની આવશે તો એ ફી માટે આપણે પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરી લઈએ છીએ બિલ ડેક્સનો પછી જે આપણે ફિઝિકલ ફાન કાર્ડ છે એ રિક્વાયર્ડ છે એટલે એની માટે એકસો છ એટલે એકસો સાત રૂપિયા સમથિંગ અહીંયા પે કરવાનું રહેશે અહીંયા તમારે કન્ફર્મ કરી દેવાનું છે એટલે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે યુપીઆઈ કે ક્યુઆર જે તમને અનુકૂળ આવે એમાં તમારે એકસો સાત રૂપિયા છે તમારે પે કરી દેવાના અહીંયા રહેશે પછી આ તમારી ફી પે થઈ જાય એટલે લાસ્ટમાં તમારે આધાર સાથે તમારો ડેટા વેરીફાઈ કરવાનો છે એમાં તમારો જે આધાર કાર્ડ સાથે રજિસ્ટર મોબાઈલ નંબર હશે એમાં તમારે ઓટીપી આવશે એ ઓટીપી તમારે નાખી અને કન્ફર્મ તમે કરી લેશો એટલે તમારી એપ્લિકેશન છે અહીંયા ડિજિટલી સબમિટ થઈ જશે એ એપ્લિકેશન ડિજિટલ સબમિટ થઈ જશે પછી તમારે પાન કાર્ડનું સ્ટેટસ તમારું ચેક કરવું હોય તો તમે પાન કાર્ડનું સ્ટેટસ છે અહીંયા ગૂગલમાં આવી અને પાન કાર્ડ સ્ટેટસ તમે લખશો એટલે તમે જોઈ શકો છો તો એની માટે તમારે અહીંયા પાન કાર્ડ સ્ટેટસ એવું ક્લિક કરી દેવાનું છે અહીંયા સ્ટેટસ ઓફ પાન કે ટાન બરાબર છે તો અહીંયા એપ્લિકેશન છે અહીંયા આપણા પાનકાર્ડનું સ્ટેટસ છે અહીંયા તમારે તમારો એકનોલોજમેન્ટ નંબર એકનોલોજમેન્ટ નંબર તમને જ્યારે તમારી પાન કાર્ડની એપ્લિકેશન તમે સબમિટ કરશો ત્યારે તમને તમારો એક્નોલોજમેન્ટ નંબર મળી જશે તમને હું બતાવી દઉં છું મેં એપ્લિકેશન ઓપન કરેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને એન જે દેખાય છે એની ઉપરથી તમારો તમારો એકનોલેજ નંબર તમને મળી જશે એ એકનોલેજ એ એકનોલોજી નંબરથી તમે છે અહીંયા ટ્રેક કરી શકો છો અહીંયા તમને ઇમેલ પણ મળી જશે તમારો એકનોલેજ નંબર અને તમે જે ફોર્મ ભેર્યું છે એની આખી ડિજિટલ કોપી તમને ઇમેલમાં મળી જશે એ પાસવર્ડ પ્રોટેક્ટેડ છે તમારા પાન કાર્ડ સાથે તો એ તમારે ઓપન કરવી હોય તો કરી શકો છો તો અહીંયા તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું પાન કાર્ડનું એપ્લિકેશન સ્ટેટસ અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા પાન કાર્ડ છે એ તમને ડિલિવર થઈ ગયું છે ઠીક છે સક્સેસફુલી એ લોકોએ એક્સેપ્ટ કરી લીધી છે અને પાન કાર્ડ તમને તમારા એડ્રેસ ઉપર તમને એ લોકોએ સેન્ડ કરી દીધી છે બીજું આની અંદર જો તમને કોઈ ડોક્યુમેન્ટમાં એને કંઈ મિસમેજ લાગશે તો એ લોકોનો ઈમેલ પણ આવશે કે આ ડોક્યુમેન્ટની અંદર કંઈ એને કંઈ ડેટામાં કંઈક વેરીફિકેશનમાં કે તમારું નામ તમે એપ્લિકેશનની અંદર કંઈક અલગ આપ્યું છે અને તમારું આધાર કાર્ડની અંદર કંઈક નામમાં કંઈક મિસ્ટેક છે ભાઈ કે લાલ કે કુમાર એવું કંઈ તો એ લોકોનો મેલ પણ આવશે કે તમારો આધાર સાથે ડેટા મેચ થતો નથી તમે કોઈ એવો સપોર્ટિંગ ડોક્યુમેન્ટ મે એપ્લિકેશનમાં આપો કે જેથી અમે નામ છે તમારું વેરીફાઈ કરી શકીએ તો તો તમારે જો ઈમેલ કરવું હોય તો અહીંયા ટીન એટ ધ રેટ આ લોકોનો ઇમેલ આઈડી છે એની ઉપર તમે ઈમેલ પણ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો નીચે એ ઈમેલ આઈડી પણ તમને હું નીચે આપી દઈશ ટીન ઇન્ફો એટ ધ રેટ પ્રોટીન ટેક ડોટ ઇન આમાં તમારે ઈમેલ કરવાનો રહેશે જો તમારા ડોક્યુમેન્ટમાં કોઈ મિસમેજ આવે તો તમે ડોક્યુમેન્ટમાં એને કોઈ લોચા લાગશે તો તમને એનો અહીંયા મેલ પણ આવી જશે કે આ ડેટા સાથે છે અમને પ્રોબ્લેમ છે કે આ આમને ઇશ્યુ છે કે આ ડોક્યુમેન્ટ તમે મને ફરીથી મોકલો લોકેટ થશે ત્યારે પણ એ લોકોનો ઇમેલ આવી જશે કે તમારો પાન કાર્ડ છે તમને અલોટ થઈ ગયો છે આ પાન કાર્ડ તમારો લેટર છે અને આ તમારો પાન નંબર છે આ વિડિયોની અંદર આપણે વાત કરી કે તમારે ફિઝિકલ પાન કાર્ડ મગાવવું હોય તો તમે કઈ રીતે મગાવી શકો જો તમારી પાસે પાન કાર્ડ નથી તો તમે સૌપ્રથમ પ્રથમ ઈ પાન એપ્લાય કરી શકો છો તમારે ઇમરજન્સીમાં જરૂર છે અને પછી તમે ફિઝિકલ મંગાવી શકો છો ફિઝિકલની અંદર બે વસ્તુ હોય છે જે તમારે સિગ્નેચરવાળું જોવે છે કે સિગ્નેચર વગરનું છે જો તમારે સિગ્નેચર વગરનું જોતું હોય તો ડાયરેક્ટ તમે રિપ્રિન્ટ કરાવી શકો છો જે આપણે ઓલરેડી વાત કરી અને જો તમારે વાળું જોતું હોય તો આ આપણે વાત કરી એ રીતે તમે મંગાવી શકો છો બીજા તમને પાન કાર્ડ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર